બ્રેક બાદ જાણીશું કે શા માટે સ્વાધ્યાય પરિવાર યોગેશ્વર ડે તરીકે ઉજવે છે. શું સાચે જ દેશની આઝાદીમાં ઈશ્વરીય શક્તિનો હાથ હતો? સ્વાધ્યાય કાર્યના પ્રણેતા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કહે છે કે આપણા દેશની આઝાદીમાં સ્વતંત્ર વીરો અને ક્રાંતિવીરોના યોગદાન તો છે જ, પરંતુ ભારતને આઝાદી મળે તેમાં ભગવદિચ્છા પણ રહેલી હતી. આ વાત શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી ભાવનાથી જ નહીં પરંતુ તર્કથી પણ સમજાવે છે. શું તર્ક તેમણે આપ્યો તે સમજીએ. તો બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે ઇંગ્લેન્ડ પાયમાલ થઈ ગયું હતું, તે ઇંગ્લેન્ડને ચર્ચિલ અને તેની કન્ઝર્વેટિવ પાર્ટીએ વી ફોર વિક્ટરી એવો સંદેશ આપી અને ફરીથી ઊભું કર્યું, તો તે પાર્ટીની ચૂંટણીમાં જીત નિશ્ચિત હતી. લેબર પાર્ટી તો તેની સામે કોઈ વિષાદમાં જ નહોતી. લેબર પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં એ ખાસ ઉલ્લેખ હતો કે જો લેબર પાર્ટી જીતશે તો અમારી સરકાર ભારતને સ્વતંત્ર કરશે. જ્યારે ચર્ચિલની પાર્ટી એ કહ્યું હતું કે અમે કોઈને અત્યારે સ્વતંત્ર કરવા માંગતા નથી. હવે બન્યું એવું કે 1945ની ચૂંટણીમાં જેના વિજયનો કોઈને અંદાજો ન હતો તે લેબર પાર્ટીનો વિજય થયો અને તે સરકાર બન્યા પછી જ ભારતને આઝાદી મળી. તો પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે કે આ ઘટના ઈશ્વર નિર્મિત છે. ભગવાનની ઈચ્છા હતી કે ભારત દેશ આઝાદ થાય, કારણ કે આ દેશ પાસે ઋષિ પ્રમાણિત, વેદમાન્ય અને પ્રયોગસિદ્ધ વિચારો છે જે વિશ્વ પરના સમસ્ત માનવને માર્ગદર્શન કરી શકે છે. તે માટે દર 26 જાન્યુઆરીને સ્વાધ્યાય પરિવાર યોગેશ્વર ડે તરીકે ઉજવી અને આઝાદી માટે ભગવાન પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.